ભારતીય જનતા પાર્ટીની સરકારને આ બીજી ટર્મ કેન્દ્રમાં થઈ છે. દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વડપણ હેઠળની આ સરકાર દ્વારા આ વખતે નવમું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. નાણામંત્રી શ્રી નિર્મળા સીતારામને એમનું આ ચોથું બજેટ રજૂ કર્યું છે. આપણા બધા જ માટે આનંદની વાત છે કે આ પેપરલેસ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. ખાનગી રોકાણકારો હોય, ખેડૂતો હોય, યુનિવર્સિટી હોય, સ્ટાર્ટઅપ હોય, આ દરેક લોકોને સર્વપક્ષીય બજેટ કહેવાય. અને અગાઉના વર્ષોમાં એવું કહેવાય કે પંચવર્ષીય યોજના હતું, પણ આ લોંગ વિઝનરી દેશના વડાપ્રધાન જે વિઝનરી વડાપ્રધાન છે એ લોકનેતાએ ખૂબ સરસ બજેટ રજૂ કર્યું છે. અને આગામી દિવસોમાં દેશનો જે રીતે ઝડપી વિકાસ થઈ રહ્યો છે, એક રોકેટ ગતિએ જે વિકાસ થઈ રહ્યો છે, દેશમાં જે ટેકનોલોજી આવી રહી છે, અને આગામી દિવસોમાં ભારત દેશ એક આત્મનિર્ભર ભારત બનવા જઈ રહ્યો છે અને મેક ઇન ઇન્ડિયા તરફ એ દેશ આગળ જઈ રહ્યો છે, આપણા બધા જ માટે ખૂબ આનંદનો વિષય છે. ખાસ કરીને સાહેબ વાત કરીએ જૂનાગઢની, તો જૂનાગઢમાં ઉદ્યોગો વર્ષોથી લોકો વંચિત છે, ઉદ્યોગો નથી આવી રહ્યા, એ બાબતે કંઈ? જૂનાગઢ મને એવું દેખાય છે કે ખૂબ સારો ઓપોર્ચ્યુનિટીવાળો જિલ્લો છે. એની તક જે રીતે આખો એગ્રીકલ્ચર બેસી જૂનાગઢ જિલ્લો છે, દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન છે કે વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ. અને આગામી દિવસોમાં ફૂડ ઇન્ડસ્ટ્રીનો પણ ખૂબ મોટો જમાનો આવવાનો છે. હું આપના માધ્યમ થકી કહીશ કે જૂનાગઢ જિલ્લાની અંદર જે રીતે તુવેર દાળ પેદા થાય છે, ચણા, મગફળી, કપાસ, એ રીતે અહીંયા ગાડી આ જ પ્રકારની ઇન્ડસ્ટ્રીઝ અહીંના ઉદ્યોગકારો જો ભેગા થઈને કરે તો આગામી દિવસો ખૂબ મોટી તકો સંપડાયેલી છે. અને અહીંથી આપણે પોતે એક્સપોર્ટ કરી શકીએ એ પ્રમાણે પણ ફેસિલિટી આપણી પાસે. કોસ્ટલ વિસ્તાર એ દેશનો સૌથી વધારે મોટો કોસ્ટલ એરિયા એ આપણા બિલ્ટનું આપણું ગુજરાત પાસે છે, એટલે અહીંથી પણ એક્સપોર્ટ થઈ શકે એવી આ બધી પ્રોડક્ટો માટે ખૂબ મોટી તકો દેખાઈ રહી છે. મને સર આ વન અને પર્યાવરણ મંત્રાલયમાં પણ છો, તો વન્ય પ્રાણીઓ વિશે ગીર જંગલ જૂનાગઢનું માત્ર એશિયાટિક સિંહ અહીં છે, એના માટે કાંઈ યોજના કોઈ? જે રીતે એવું કહેવાય કે આ મનુષ્યનું ઇન્ટરવ્યુશન જંગલોમાં વધતું જાય છે, સાથે સાથે વન્યજીવો પણ ક્યાંક ને ક્યાંક ડિસ્ટર્બ થતા હોય છે, એના માટે સરકાર પણ ચિંતિત છે અને આગામી દિવસો અને એને લઈ પણ ચોક્કસ સરકાર કડક પગલાં લેશે. સર એક વાત તરફ, વનમાં આપણે પર્યટકોને વધારે વધારે આપીએ છીએ ફેસિલિટી, બીજી તરફ વન પર્યાવરણમાં આપે કીધું કે જેમ ઓછું ડિસ્ટર્બ થાય, તો એમાં કોઈ વચલો રસ્તો ખરો? જો ગુજરાત સરકાર એવું કહેવાય કે આજે પહેલાં વિદેશની અંદર લોકો ટુરિઝમ માટે જતા હતા, આજે ગુજરાત સરકાર દ્વારા ટુરિઝમની પોલિસીને પણ વેગ મળ્યો છે અને ટુરિઝમના જે સ્થળો વિકસાવવામાં આવી રહ્યા છે, પોરબંદરની બાજુમાં કહેવાય શિવરાજપુર બીચ એ આખો ગ્રીન બીચ તરીકે ડેવલપ થયો છે, આગામી દિવસોમાં બીજા નવા બીચો પણ ડેવલપ થશે. સરકાર ટુરિઝમની દિશામાં પણ આગળ વધી રહી છે, એટલે ટુરિઝમ ઇન્ડસ્ટ્રીઝને તે પણ આગામી દિવસમાં વેગ મળવાનો છે. જ્યારે ગિરનારની પર્ટિક્યુલર વાત કરીએ તો કહેવાય કે સાધુ અને મહાત્માઓની તપોભૂમિ કહેવાય, એટલે અહીંયા ગાડી પણ લોકો પ્રવાસીઓ આવતા હોય છે, દર્શન કરવા માટે આવતા હોય છે, પણ સાથે સાથે વન્યજીવોનું પણ ડિસ્ટર્બન્સ ના થાય એના માટે સરકાર એ પણ ધ્યાન રાખી રહી છે. થેન્ક યુ સર.